રાંદેર ભરૂચી વાડી ખાતે આવેલ ખાંડા કુવા સ્ટ્રીટના મકાનને નિશાન બનાવીને તસ્કરો લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર ભરૂચાવાડી પાસે આવેલ ખાડા કુવા સ્ટ્રીટમાં રહેતા ધનસુખભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના મકાનને અજાણ્યા ચોરી સમયે નિશાન બનાવી ઘરના ગેલેરીમાંથી ઘરમાં પ્રવેશીને ઘરમાંથી મુગઘાટ, મોબાઈલ ફોન અને સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળીને 1,47,000થી વધુની મત્તા ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ધનસુખભાઈ રાયભાઈ પ્રજાપતિ. ધનસુખભાઈ ઘરમાં ચોરી થઈ છે, શું શું વસ્તુ ગઈ છે? બે ચેન છે, નાની મોટી, એક મંગળસૂત્ર છે, એક પાટલો છે, બે વીંટી છે, એક કાનની બુટ્ટી છે, એક પાટલો છે અને 4 મોબાઈલ છે ને મંદિરમાંથી 3 સિક્કા ચાંદીના લઈ ગયા છે. ઘરમાં કોઈ હતું જ્યાં ચોરી થઈ ગયા? હા, અમે હાજર એટલે સુટેલા હતા. અમે અમારા ભત્રીજાના લગ્ન હતા ને, એટલે અમે 2 દિવસનો ઉજાગર હતો અને અમે થાકી ગયેલા, એટલે લગ્ન માટે અમે 7 વાગે આવ્યા અને જમી કરીને બધા અમે 11 વાગે સૂઈ ગયા. સૂઈ ગયા એટલે ઘેરીને થાકેલા એના હિસાબે ઘેરી નીંદમાં અમે સૂઈ ગયેલા. એ રાત્રે કોઈ બાજુમાંથી ત્રીજા ઘરેથી મારા બાજુમાં ભાઈનું તે અગાસી છે, અગાસી એટલે કે ગેલેરી છે, ગેલેરીમાંથી રહીને અમર ગેલેરીમાં આવ્યો અને એ દરવાજા વાટે રહીને 4 મોબાઈલ પહેલાં લઈ લીધા હશે ને, પછી અંદરથી દરવાજો બંધ હતો તે ખોલીને બીજા રૂમમાં ગયો. બીજા રૂમમાં મંદિરમાં ખાનાની અંદરથી 3 સિક્કા મળ્યા એને, પાછું ખાનું બંધ કરી દીધેલું. પછી એને સામે એક કબાટ હતો, તે કબાટ ખોલ્યો એટલે મારી બેબીનું પાકીટ હતું, તે પાકીટની અંદર મારી બેબીના બધા દાગીના હતા ને તે દાગીના તે ચોરી ગયો અને એ ઉપરથી બીજા દાદા વટે ઉપર ધાબામાંથી પલાયન થઈ ગયો. સોસાયટીમાં પહેલાં પણ અગાઉ કોઈ ચોરી થઈ જાય? ના, નાની મોટી કંઈક મોબાઈલ ચોરાઈ ગયેલા એવું કંઈ ખબર છે અમને. પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ FIR કરાવી દીધી છે અમે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.